સર આપનું નામ જણાવશો? મારું નામ નિખિલ શાહ, દીપ શાહ. નિખિલભાઈ, આપની પ્રોડક્ટ, કઈ પ્રોડક્ટ લઈને એક્સપોમાં આવ્યા છો એના વિશે થોડી વાત કરો અમને. અમે પ્રિઝર્વેશન કન્સલ્ટન્ટ છીએ. કોઈ પણ ફૂડ આઇટમ જેની લાઈફ ઓછી હોય, સેલ્ફ લાઈફ એક્સટેન્ડ કરવાનું કામ કરીએ છીએ, સલાહ આપીએ છીએ. અને ઇન્ડિયામાં આ ટાઈપનું કામ કરનારા અમે એક જ છીએ. સર, તમે જે આપણી પ્રોડક્ટની વાત કરી એની સાથે અમને એ પણ વાત કરો કે આપ આટલા બધા વર્ષોથી એક્સપોમાં આવો છો. જેમ આપણે અમને વાત કરી કે જ્યારે પાલડી સંસ્કાર કેન્દ્રમાં પહેલો સ્ટોલ હતો ત્યારથી આપ અહીંયા સુધી છેક આવ્યા છો, તો પ્રકાશભાઈને હિમાચલભાઈ સાથેની આપની જર્ની છે એની થોડી પણ વાત અમને કરવાની સાથે. પાલડી સંસ્કાર કેન્દ્રમાં પહેલા વર્ષે 80 કે 85 સ્ટોલ હતા, એમાં એક હું હતો. પ્રકાશભાઈ બીજ વાવ્યું અને જે આ વટવૃક્ષ બન્યું એણે એ હું જોતો આવું છું. અને એની સાથે સાથે એમનો ગ્રોથ થયો, મારો ગ્રોથ થયો, એની પ્રગતિ થઈ, અમારી પ્રગતિ થઈ, બેવની સાથે થઈ. અને અમારી પ્રગતિમાં પ્રકાશભાઈ, ખાદ્ય ખોરાક, ખાદ્ય ખોરાક ન્યૂઝપેપર, આ બધાનો બહુ મોટો ફાળો છે. હું એમ કહી શકું કે એમની સાથે જોડાયા પછી અમને પ્રગતિ, આવી પ્રગતિ આશા પણ નહોતી અને શક્ય પણ નહોતી આવી, જે પ્રકાશભાઈ અને હિમાચલભાઈના થ્રુ અમારી કંપનીને. દીપભાઈ, આપ પણ અમને જણાવો કે 16 વર્ષની જર્ની હિમાસી એસોસિએટ અને ખાદ્ય ખોરાક સાથે કેવી રહી? અમારી કંપની વિકલ્પ ટેકનો સેન્ટર, અને અમારી કંપની વિકલ્પ ટેકનો સેન્ટર અમે 16 વર્ષથી આમની જોડે છીએ. શરૂઆત જ્યારે કરી ત્યારે બહુ જ નાના લેવલમાં હતું ખાદ્ય ખોરાક પણ, અને અમારું પણ સ્ટાર્ટિંગ હતું. પણ 16 વર્ષમાં જે અમને જર્નીમાં બેનિફિટ મળ્યો છે, સારા કસ્ટમરો મળ્યા છે, સારા લોકો સાથે કામ કરવાનો મોકો મળ્યો છે, તો એમાં પ્રકાશભાઈ, હિમાચલભાઈ, હિમાસી એસોસિએટ, ખાદ્ય ખોરાક ન્યૂઝપેપર અને આ એક્ઝિબિશન, અમારી કંપની વિકલ્પ ટેકનો સેન્ટરનું પ્રગતિમાં આ લોકોનો ખૂબ જ મોટો ફાળો છે. એ વસ્તુ અમે એમના માટે અમે ખૂબ જ આભારી છીએ આ લોકોના, કે આટલો સપોર્ટ અને આટલું વ્યક્તિગત સંબંધની હારે અમને આટલો સપોર્ટ આપ્યો એ લોકોએ. આખા એક્સપોને આપણે એક જ શબ્દ આપવો હોય તો કયો શબ્દ આપશો તમે? એક્સેલન્ટ કહી શકીએ, એક્સેલન્ટ કહી શકીએ. એક બીજી બી વાત કરી દઉં કે પહેલું વર્ષ જ્યારે હતું, આજુબાજુના શહેરોના થોડા થોડા લોકો આવ્યા હતા, અને આજે હલ્દીરામ નાગપુર, હલ્દીરામ દિલ્હી, જે કઈ ફૂડ લાઇનના કિંગ ગણાય, એ લોકો પણ 4-4 દિવસ અહીંયા વિઝિટ માટે આવે છે. મારા ક્લાયન્ટ પણ છે, અને એ ક્લાયન્ટ મને મળ્યા છે એ આમના થ્રુ જ મળ્યા છે. આખા એક્સપોને 5માંથી રેટ આપવા તો કેટલા રેટ આપ? 5માંથી 10 રેટિંગ આપીએ. અને એક ખાસ બીજી નોંધની વાત એવી કહીએ કે પ્રકાશભાઈ અમદાવાદમાં કરતા હતા, હવે ગાંધીનગર લઈ આવ્યા. પ્રકાશભાઈમાં જે ક્ષમતા છે લોકોને ખેંચી લાવવાની એક્ઝિબિશન સુધી, કદાચ પ્રકાશભાઈ જંગલમાં પણ કરે એક્ઝિબિશન તો પણ માણસો ખુશી ખુશી વિઝિટ કરવા આવશે ખરા, એ અમને ખાતરી છે. અને અમે આવનારા હરેક વર્ષો પ્રકાશભાઈને સપોર્ટ, અમે એમની ભેગા છીએ એ પણ અમે ખાતરી છે. સર, રાખી કે આપણે દર વર્ષે આવીને આવી રીતે મળતા રહીએ. થેન્ક યુ સો મચ સર, થેન્ક યુ.